આપનું સ્વાગત છે. આજે પણ મિત્રો બે સૂત્ર જોઈશું આપણે. એમાં સૌ પ્રથમ પેલું સૂત્ર છે ઇન્ટિગ્રેશન, વન અપન વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ ઇ સ્ક્વેર ડીએક્સ. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ ઇ સ્ક્વેર ડીએક્સનું સૂત્ર છે આ, અથવા તો આ જે સૂત્ર છે એ સૂત્રને તમે ઇ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પણ લખી શકો, કોઈ પણ રીતે લખી શકાય, પ્લસ છે વચ્ચે એટલે. તો મિત્રો એક્સ સ્ક્વેર પ્લસ ઇ સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ, આવું સૂત્ર હોય તો વન અપન એ લોગ માનાંકમાં એક્સ પ્લસ વર્ગમૂળ. વર્ગમૂળ એટલે આ સૂત્ર આ રીતે યાદ રાખવાનું છે, વન અપન એ લોગ માનાંકમાં એક્સ પ્લસ વર્ગમૂળ. વર્ગમૂળમાં શું છે, જે છે મૂકી દેવાનું પ્લસ સી. તો મિત્રો આ રીતે સૂત્ર આવશે. જ્યારે માઇનસ હશે વર્ગમૂળમાં, યાદ રાખજો અહીંયા ભૂલ ક્યાં થાય, કોઈ જગ્યાએ વર્ગમૂળ ના હોય, વર્ગમૂળ ના હોય તો કયું સૂત્ર બની જાય, ટેન ઇન્વર્સનું બની જશે. તો વર્ગમૂળ છે તો આ સૂત્ર યાદ રાખજો. અને તો અહીંયા માઇનસ આવશે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, તો કશું કરવાનું નહીં, અહીંયા જે છે એ માઇનસ આવશે. સૂત્રમાં કોઈ પણ જગ્યાએ ફેરફાર નથી, સેમ સૂત્ર છે, પણ અહીંયા જે છે એ માઇનસ હશે એટલો જ ફેરફાર ખાલી, બાકી સૂત્રમાં બીજો કોઈ જગ્યાએ ફેરફાર નથી. તો આ ધ્યાન રાખવાનું, અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ, લોગ માનાંકમાં એક્સ પ્લસ વર્ગમૂળ, વર્ગમૂળમાં જે હોય અહીંયા મૂકી દો. ધારો કે આવું બની શકે કે એક્સ સાથે કોઈ સહગુણક અહીંયા આવેલો હોય તો સૂત્ર જે છે આવું બનશે, ઇન્ટિગ્રેશન વન ઓપન વર્ગમૂળમાં આ જે છે અહીંયા મૂકી દે આપણે ડીએક્સ પ્લસ કે હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ, એક્સ સાથે કોઈ સહગુણક બનાવેલો હોય તો સૂત્ર આ જ રહેશે. અહીંયા પ્લસ કે માઇનસ જે હોઈએ વન ઓપન એ ઇન્ટિગ્રેશન, વન અપન એ તો ખરો જ, અને એક્સ નો સહગુણક પણ આવશે ઇન્ટુ વન અપન બી. યાદ રાખજો જ્યારે પણ એક્સ નો સહગુણક, કોઈ પણ સૂત્રમાં એક્સ નો સહગુણક ગુણાયેલો હોય, એક્સ સાથે કોઈ સહગુણક ગુણાયેલો હોય, એકના છેદમાં કે છેદમાં મૂકી દેવાનું છે લોગ માનાંકમાં એક્સ, એક્સ બરાબર જે છે એ મૂકી દેવાનું, એક્સ બરાબર શું છે ડીએક્સ પ્લસ કે પ્લસ વર્ગમૂળ, વર્ગમૂળમાં જે છે મૂકી દેવાનું ડીએક્સ પ્લસ કે હોલ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ. આ રીતે મિત્રો આ જે છે સૂત્રો યાદ રાખજો. મિત્રો બે બે સૂત્રો અલગ અલગ કેમ લખવાનું છે યાદ રહી જાય. મિત્રો આવા પણ બીજા ઘણા બધા સૂત્રો આવવાના છે, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અથવા એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ, આ જો આ એ સ્ક્વેર અહીંયા આવી જાય તો એ પાછો અલગ સૂત્ર, વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર નું અલગ છે, પણ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે આ જ વસ્તુ, કારણ કે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લખો અથવા એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લખો અથવા એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બંને સરખું છે, પરંતુ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બંને સૂત્ર, એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લખો તો આ સૂત્ર, અને એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર લખો તો આગળ જોઈ ગયા સાઇન ઇન્વર્સ એક્સ સ્ક્વેર. મિત્રો સૂત્રમાં ભૂલ નહીં કરતા, ખૂબ જ કાળજી રાખવાનું છે. ચાલો આ બે સૂત્ર જે છે એનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર ટુ, ક્વેશ્ચન નંબર ટુ, સ્વાધ્યાય 7.2, ક્વેશ્ચન નંબર ટુ, ઇન્ટિગ્રેશન વન અપોન ઇન્ટિગ્રેશન વન પ્લસ વર્ગમૂળમાં વન પ્લસ ફોર એક્સ સ્ક્વેર ડીએક્સ. આ જો એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્રકારનું સૂત્ર, આ પ્રકારનું સૂત્રનો ઉપયોગ પસંદ કરો, જે લઈએ ઇન્ટિગ્રેશન વન અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર, એ એકનો વર્ગ એટલે એ સ્ક્વેર પ્લસ આ વર્ગ બનાવવાનો એટલે ટુ એક્સ હોલ સ્ક્વેર ડીએક્સ. આ સૂત્ર બની ગયું એકના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ ટુ એક્સ, એટલે આ પ્રકારનું સૂત્ર. હવે અહીંયા જોઈએ સૂત્ર વન અપોન એ બરાબર શું છે, વન છે બરાબર છે, અને એક્સ સાથે સહગુણક કયો છે, બે, ચાર નથી. આ જો એક્સ સાથે સહગુણક કયા છે, વન અપોન ટુ, આ વન અપોન એ વન અપોન ટી, લોગ
मानक में एक्स छे 2x प्लस वर्गमूल वर्गमूल आ आ वर्गमूल क्या 1 प्लस 4x प्लस आ प्रमाण तो हमें तो बड़ा आपने समझ से फाइनल जवाब 1 अपॉन 2 लॉग मानक में 2x प्लस वर्गमूल 1 प्लस 4x प्लस आज तो આ એક્ઝામ સંખ્યા છે ઉકેલ મળે. નેક્સ્ટ આપણે લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 3 લઈએ. હવે ઇન્ટિગ્રેશન 1 અપોન x² + a² આપેલું છે. જોઈએ i = ઇન્ટિગ્રેશન 1 અપોન વર્ગમૂળમાં 2 માઇનસ x હોલ સ્ક્વેર પ્લસ આ 1 સ્ક્વેર dx x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સૂત્ર ક્યારે છે આપણને કઈ સૂત્ર છે ઇન્ટિગ્રેશન 1 અપોન x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx 1 અપોન a લોગ માઇનસમાં x પ્લસ વર્ગમૂળ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c આ સૂત્રનો ઉપયોગ કરવાના છે. આ x સ્ક્વેર છે બરાબર. બીજું જે છે dx પ્લસ કહેવાનું યાદ રાખવાની જરૂર નથી. આ જ આપણે યાદ રાખીશું. પણ યાદ રાખવાનું તો x નો સહગુણક છે જ્ઞાન. ચાલો 1 અપોન a એ બરાબર 1 છે. 1 અપોન 3 x નો સહગુણક શું છે? x નો સહગુણક માઇનસ 1 છે. એટલે 1 અપોન માઇનસ 1 લોગ માનક x x શું છે? તો આ 2x છે આપણું 2x માઇનસ x આ x પ્લસ વર્ગમૂળ એટલે વર્ગમૂળ વર્ગમૂળમાં શું છે? આ છે. આ એટલે શું? તો આ 2 માઇનસ x હોલ સ્ક્વેર પ્લસ 1 અનંત પૂરો પ્લસ ચલાવે છે મિત્રો. આ રીતે આપણે એને ઉપયોગ કરી શકાય. 1 upon minus 1 at the minus log 1 at 1 after the 2 minus x plus vargamool 2 minus x square plus 1 plus time for no will no. Can I see it wrong? Chal. First number 5 I is equal to આપણે બનાવવાના છે a square plus x integration 3x સ્ક્વેર પ્લસ આ જે છે 2નો વર્ગ કરવાનું છે કે રૂટ 2 કરવું પડશે આપણે અને x નો 4 ઘાત છે એટલે x સ્ક્વેર અંદર લેવું પડશે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ. ચાલો હવે આ 3x છે તો x સ્ક્વેરને જો આદેશ લઈએ રૂટ 2 x સ્ક્વેર બરાબર t આદેશ લઈએ આજે આદેશ દેવામાં આવે તો આનું શું થઈ જાય? આના પછી વિકલન એટલે આ ઘાત આગળ આવે એટલે 2 રૂટ 2 x dx બરાબર થઈ જાય. હવે રૂટ 2 2 રૂટ 2 x dx બરાબર થઈ ગયું એટલે અહીંયા આપણે જોઈએ શું જોઈએ? હવે આ x જે છે x x સાથે શું જોઈએ? 2 રૂટ 2 તો આપણે ભૂલી જઈએ 2 રૂટ 2 x કારણ કે આપણે બનાવવાનું છે બરાબર છે. અને આ ગુણી દીધું આ 3 ને સાઈડ પર કાઢી નાખે છે 3 ભાગ્યા આ જેટલું ગુણ્યું એટલું મૂકી દઈએ અહીંયા બરાબર થઈ ગયું 2 રૂટ 2 એક્સ ડીએક્સ. આ તો ડીએક્સ આવવાનું છે છેદમાં 1 નો વર્ગ પ્લસ રૂટ 2 એટલે કયું છે આપણે રૂટી ઈ સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ માં કરીએ. સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર
એટલે કે tan ઇન્વર્સ 3 2 a બરાબર 1 છે એટલે 1 upon 1 એટલે અહીંયા મળશે tan ઇન્વર્સ t ભાગ્યા 1 એટલે x કે બરાબર નહીં એક પાસે 1 upon a tan ઇન્વર્સ t ભાગ્યા a એટલે 1 plus c ને વધારે કરીએ તો 3 by 2 tan ઇન્વર્સ તમારે શું કરી દેવું પડે t ની જગ્યાએ આપણે લખી દેવું પડે છે ધન્યવાદ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.